નમસ્તે મિત્રો, ગણિત કિટમાંથી આપણે વિવિધ ઘનાકારોની કટિંગ્સ આપેલા છે એમાંથી અલગ અલગ પ્રકારના આવા ઘન આકારો આપણે બનાવતા શીખ્યા. આ છે ઘનાકાર લંબઘન. એનું પૃષ્ઠફળ અને ઘનફળ કઈ રીતે શોધાય તેના સૂત્રની તારવણી કરવાની હોય છે. તો આ સૂત્રની તારવણી આપણે કઈ રીતે થાય છે તે આપણે નિહાળીએ. આ લંબઘન આકાર છે. લંબઘન આકારનું સૌપ્રથમ આપણે પૃષ્ઠફળ શોધતા શીખશું. આ માટે આપણે જે આકાર બનાવ્યો છે એની બધી જ બાજુ આપણે ખોલવી પડશે. તો આપણી સમક્ષ આવો એક આકાર જોવા મળશે. હવે આ લંબઘન આકાર જે છે એના છ એ છ ભાગો સપાટી ઉપર જે જગ્યા રોકે છે એ જગ્યાના માપને આપણે આ જે આકાર છે એનું પૃષ્ઠફળ કહીશું. સૌપ્રથમ લંબઘન આવે છે એને આપણે ખોલીએ છીએ. જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એ અલગ અલગ છે. તો આવા પ્રકારનો એક આકાર જોવા મળશે. હવે એ એક આકારને આપણે લઈએ જેની લંબાઈ અને પહોળાઈ છે એ આપણે મળશે. મિત્રો, આ એક લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે ખબર છે. જોઈએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એલ ગુણ્યા બી. કે અહીંયા જુઓ કે એક આકાર જે છે આ લંબચોરસ છે એની જો આપણે આને લંબાઈ લઈએ અને એની આ પહોળાઈ લઈએ તો આવા બે આપણા લંબચોરસ જોવા મળશે. એક અહીં છે અને એવો ને એવો સમાન છે એ અહીંયા છે. એટલે કુલ બે લંબચોરસ આપણે જોવા મળે છે. હવે ફરીથી એક બીજો એક આકાર જોઈએ આપણે. અહીંયા એક બીજો એક લંબચોરસ જોવા મળે છે જેની લંબાઈ અને ઊંચાઈ જોવા મળે છે. હવે આ લંબાઈ અને ઊંચાઈવાળો જે લંબચોરસ છે એવો ને એવો અહીં બીજો એક લંબચોરસ જોવા મળે છે. તો ફરીથી આપણે આવા બે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધી કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે આવા બે લંબચોરસ મળશે. હવે ફરીથી અહીં બે લંબચોરસ બાકી રહ્યા છે જેમાં પહોળાઈ અને ઊંચાઈ એવા બે ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે એક લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો કે ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ક્ષેત્રફળ બરાબર પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આવા બે લંબચોરસ આપણે જોવા મળશે. કુલ આપણે છ લંબચોરસ જોવા મળ્યા. આવા ત્રણ ટુકડા જે છે સમાન લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ અને પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ ત્રણેયનો સરવાળો કરી અને એને બે વડે ગુણીએ તો એનું લંબઘનનું પૃષ્ઠફળ જોવા મળશે. એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કૌંસમાં એલ ગુણ્યા બી વત્તા એલ ગુણ્યા એચ વત્તા બી ગુણ્યા એચ. મિત્રો, લંબઘનનું પૃષ્ઠફળ કઈ રીતે શોધી શકાય તેનું સૂત્રની તારવણી આપણે કરી. હવે લંબઘન છે એનું ઘનફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે એ આપણે નિહાળીએ. મારી પાસે એવું જ એક લંબઘન છે જેનો ઉપરનો ભાગ છે એ મેં કાપી દીધો છે. ઘનફળ એટલે શું? તો કે કોઈપણ લંબઘન આકાર છે એમાં કેટલો જથ્થો સમાઈ શકે છે આ જથ્થાના માપને આપણે એનું ઘનફળ કહીએ છીએ. તો તે શોધવા માટે મારી પાસે લાકડાના એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટરના છે. હવે આ ઘન ટુકડાને આપણે આ લંબઘન જે આકાર છે એની અંદર આપણે ગોઠવવાના છે. સૌપ્રથમ હું લંબાઈમાં કેટલા ઘન સમઘન છે પાસા ગોઠવી શકાય છે એ ગોઠવું છું. તમે જોઈ શકો છો કે લંબાઈમાં પાંચ સમઘન આપણે સમાવી શકાય છે. હવે ફરીથી એના તળિયામાં બીજા સમઘન આપણે ગોઠવીએ છીએ. તમે જોઈ શકો છો કે એના તળિયામાં કુલ પાંચ અને પાંચ એટલે કે દસ સમઘન છે એ આપણે ગોઠવી શક્યા. લંબાઈમાં કુલ પાંચ સમઘન ગોઠવ્યા. તો એવી રીતે પહોળાઈમાં તમે જોઈ શકો છો એક અને બે સમઘન ગોઠવ્યા. હવે ફરીથી આપણે આ સમઘન આકારો છે એ ગોઠવતા જઈએ. બીજા દસ સમઘન છે એ આપણે ગોઠવી શક્યા અને ત્રીજી હરોળમાં આપણે સમઘન ગોઠવીએ છીએ. અહીંયા આ
આ રીતે 10 સમઘન છે એ આપણે ગોઠવી શકીએ. હવે ધ્યાનમાં આપણે એટલું જ રાખવાનું છે કે લંબાઈમાં કુલ કેટલા સમઘન સમાઈ શકે છે, 1, 2, 3, 4 અને 5. આ પહોળાઈ છે લંબઘનની, તો પહોળાઈમાં 1 અને 2 સમઘન સમાઈ શકે છે. આ ઊંચાઈ છે, તો ઊંચાઈમાં આપણે કેટલી થપ્પી ગોઠવી, તો સૌપ્રથમ 1 ગોઠવી હતી, એના પછી બીજી અને પછી ત્રીજી, એટલે કે કુલ 3 સમઘન છે એ આપણે ગોઠવી શક્યા. હવે અહીંયા જોઈએ કે આ બધા સમઘનને હું કાઢી દઉં છું. હવે આ લંબઘન આકાર હતો એમાં કુલ કેટલા સમઘન પાસા સમાઈ શક્યા એની આપણે ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 28, 29 અને 30. કુલ 30 સમઘન પાસા છે એ આપણે આ લંબઘન બોક્સની અંદર સમાવી શક્યા. કે લંબાઈમાં સમાતા સમઘનની સંખ્યા કેટલી હતી, તો 5 સમઘન આપણે સમાવી શક્યા હતા. એવી રીતે પહોળાઈમાં સમાતા સમઘનની સંખ્યા કેટલી હતી, તો 2. અને ઊંચાઈમાં કેટલા સમઘન ગોઠવી શક્યા, તો કે કુલ 3 સમઘન ગોઠવી શક્યા. કુલ સમઘન કેટલા ગોઠવી શક્યા, તો કે આપણે 30 સમઘન ગોઠવી શક્યા. હવે મિત્રો અહીંયા વિચારો કે આ 30 ક્યાંથી આવ્યા, તો લંબાઈમાં સમાતા સમઘન 5, પહોળાઈમાં સમાતા સમઘનની સંખ્યા 2 હતી અને ઊંચાઈમાં સમાતા સમઘનની સંખ્યા 3. આ 5, 2 અને 3 વચ્ચે એક સંબંધ છે જેની મદદથી આપણે તમે 30 મેળવી શકો છો. હા, 5 × 2 × 3 આ ત્રણેયનો ગુણાકાર કરીશું એટલે 30 મળશે. જોઈએ આપણે 5 × 2 = 10 અને 10 × 3 = 30. તો આ પરથી એક નિર્ણય ઉપર આપણે આવી શકીએ. જોઈએ કે લંબઘનનું ઘનફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો લંબઘનનું ઘનફળ આપણે શોધી શકીએ છીએ, એટલે કે લંબઘનનું ઘનફળ બરાબર LBH. તમારી ગણિત કીટની અંદર પણ આવો એક આકાર આપેલો છે. આ આકારને સૌપ્રથમ ગણિત કીટમાંથી બહાર કાઢી અને સેલોટેપની મદદથી આવો લંબઘન આકાર બનાવો. ત્યારબાદ એને ખોલી અને એનું પૃષ્ઠફળનું સૂત્રની તારવણી કરો અને ત્યારબાદ આવો બોક્સ બની જાય એના પછી એનું એક ઢાંકણ ખોલી અને તેમાં સમઘન પાસા ગોઠવાના હોય છે. મારી પાસે લાકડાના ટુકડા હતા, એની જગ્યાએ તમે થર્મોકોલના સમઘન 1 cm × 1 cm સમઘનના પાસા ગોઠવી અને તેનું ઘનફળના ઘનફળ શોધવાનું સૂત્રની તારવણી તમે કરશો તો તમને ખૂબ જ મજા આવશે. કરશો ને?